ड्रग्स माटे गुजरात बन्यू गेटवे ऑफ इंडिया। सौराष्ट्र कच्छनो भाग ड्रग्स माफियाओनो सॉफ्ट टार्गेट। दरियो ड्रग्स गुजरात भारत अने नशो। भारत में ड्रग्स की घुसणखोरी माटे ड्रग्स माफियाओ हवे आ सूत्रनो उपयोग करी रह्या छे, कारण के फरी वखत गुजरात ना दरियानो ड्रग्स की हेराफेरी माटे उपयोग थयो छे। जेवा आ वखते कंडला पोर्ट की नजीक थी गुजरात ईटीएस અને ડીઆરઆઈ ની ટીમ ને મોટી સફળતા હાંસલ થઈ છે। આ બંને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં 250 કિલો જેટલું હિરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 2500 કરોડ રૂપિયાની કિંમત થઈ છે। સર, કાંડલા પોર્ટથી પકડાયો છે કે ક્યાં પકડાયો છે? અત્યારે કાંડલા પોર્ટથી આપણો સીએફએસ અહીંયાથી 24-25 કિલોમીટર દૂર છે। આ સીએફએસ છે, એમાં 70 કન્ટેનરનું ઇન્વેસ્ટિગેશન હાલી રહ્યો છે। હવે એમાં શું છે શું નથી કાંઈ વિગતવાર નથી આવી, ઇન્વેસ્ટિગેશન ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન। 2021 માં ઝડપાયું હતું 24,800 કરોડ નું ડ્રગ્સ। ગુજરાતમાં જ કેમ વારંવાર ડ્રગ્સ ઘુસાડવા થાય છે પ્રયાસ? આ સવાલ હાલ દરેક લોકોના મનમાં છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના દરિયા મારફતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થયા છે। જોકે આ પાછળના કેટલાક કારણો પર નજર કરીએ તો ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા 45 બંદરોમાંથી 17 નોન મેજર પોર્ટ છે। આવા બંદરો ઉપર અરેબિયન દેશોમાંથી બીજા કોઈ સામાન સાથે હિરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે। ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી હોતું, જેથી કન્ટેનરો ગુજરાતી ટ્રાન્સપોર્ટમાં દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારમાં કોઈ પેઢીમાં જાય છે। આમ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના રસ્તે સમગ્ર ભારતમાં ડ્રગ્સ ઘુસાડે છે અને છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ ઘુસાડવાનો વારંવાર પ્રયાસ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 35,000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે જોવાનું એ રહેશે કે યુવાઓના જીવનને બરબાદ કરતા આ ડ્રગ્સ માફિયાઓને અટકાવવા આગામી સમયમાં કેવા પગલાં ભરાય છે। ડ્રગ્સ માફિયા માટે ગુજરાતનો દરિયો હોટ ફેવરેટ બન્યો છે, ત્યારે ફરી એક વખત કંડલા પોર્ટ ઉપરથી 2500 કરોડનું હેરોઈન ઝડપાયું છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા મળી છે, જેમાં કરોડોનું ડ્રગ્સ ફરી એક વખત ઝડપાયું છે। અગાઉ બી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું હતું, ત્યારે ફરી એક વખત અફઘાનિસ્તાન દ્વારા ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે। હાલ તો આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે કે આટલું મોટું કન્સાઇનમેન્ટ ક્યાં જઈ રહ્યું હતું અને કયા કયા ડ્રગ્સ માફિયા આ સમગ્ર નેટવર્કમાં ઇન્વોલ્વ છે તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, કચ્છ।